VTVGujarati.com ના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. હું હિમ ખત્રી. રિપોર્ટ જોઈ વાવા જોડું. 15 તારીખે ગઈકાલ સુધી એવા સમાચાર હતા કે 15 તારીખે સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે ટકરાશે, પણ હવે લેટેસ્ટ સમાચાર એવા છે કે બિપોર જોઈ વાવા જોડું રાત્રે 8:30 થી 9 વાગ્યાની વચ્ચે કચ્છના દરિયાકાંઠે ટકરાવાનું છે. એનો લેન્ડફોલનો જે સમય છે એ બદલાઈ ગયો છે, અને સાથે એક રાહતના સમાચાર એ છે કે એની જે પવનની ગતિ છે એ પણ ઓછી થઈ ગઈ છે. પણ જે પહેલા 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી, હવે ઘટીને 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાકની થઈ ગઈ છે. એટલે બહુ મોટો ફરક નથી પડ્યો, થોડો ઘણો ફરક પડ્યો છે. જો કે વાવાઝોડું જે લેટ થયું, જે એનો લેન્ડફોલનો સમય છે મોડો થયો, એનું કારણ એ છે કે ગઈકાલે થોડો સમય વાવાઝોડું દરિયામાં સ્થિર રહ્યું હતું. અત્યારે શું સ્થિતિ છે આપણે જોઈએ તો આ વિન્ડી ઉપર આપણે જોઈ શકીએ છીએ, આ ગુજરાતનો દરિયાકાંઠો છે અને વચ્ચે આ સર્કલ એ વાવાઝોડું છે. અત્યારે 15 તારીખ થઈ બપોરનો સમય છે અને વાવાઝોડું ગુજરાતથી દૂર છે, મતલબ કે કચ્છથી લગભગ કચ્છના નલિયાથી 190 કિલોમીટર, દ્વારકાથી 200 કિલોમીટર અંદાજે દૂર છે અને ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. હવે જે એનો લેન્ડફોલનો સમય છે એ ચેન્જ થઈને રાત્રે 8:30 થી 9 વાગ્યાની વચ્ચે થયો છે. આપણે ત્યારના દ્રશ્યો જોઈએ તો અંદાજે આ 9 વાગે આજે વચ્ચેનો ભાગ તમને દેખાઈ રહ્યો છે. વાવાઝોડાની આંખ એટલે આઈ ઓફ સાયક્લોન એ નલિયા કચ્છમાં ટકરાવવાની છે. કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચીની વચ્ચે બિપોર જોઈ વાવાઝોડું રાત્રે ટકરાશે અને 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. એનડીઆરએફની ટીમ તૈનાત થઈ ગઈ છે. લોકોને સૂચના આપી દેવામાં આવી છે કે ભાઈ ઘરની બહાર ના નીકળવું, ઘરની બહાર નીકળવું ટાળવું જોઈએ, અને સાથે તંત્ર પણ એલર્ટ મોડ ઉપર છે. આગળ જોઈએ તો આની જે અસર છે આ હવાના દ્રશ્યો છે. હવે હું વરસાદની વાત કરું તો જ્યારે આ વાવાઝોડું ટકરાશે ત્યારે આખા આટલા વિસ્તારમાં, આખા કચ્છમાં, એની આજુબાજુ તમામ વિસ્તારોમાં વરસાદ વરસવાનો છે. અને આ સિવાય 15 તારીખે અને 16 તારીખે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે હું તમને બતાવું કે આ વાવાઝોડું ધીરે ધીરે આગળ વધશે તો કઈ દિશામાં જશે. એવું નહીં કે ખાલી ગુજરાતમાં, હવે એની અસર રાજસ્થાનમાં પણ થવાની છે, કારણ કે એ ઉત્તર બાજુ આગળ વધી રહ્યું છે. અને 17 અને 18 તારીખે તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે વાવાઝોડું કઈ રીતે આગળ વધી રહ્યું છે. હવે આપણે સરકારની સાઇટ, સરકારે જે ઇન્ફોર્મેશન આપી IMD ની વાત કરીએ તો IMD હમણાં એક કલાક પહેલા ટ્વીટ કર્યું છે. આ બે ફોટો તમે જોઈ શકો છો, અને આ બંને ફોટામાં જે આ સર્કલ દેખાઈ રહ્યા છે એ વાવાઝોડું છે, અને આ બ્લેક લાઇન દેખાઈ રહી છે ત્યાંથી વાવાઝોડું ચાલુ થયું હતું, અત્યારે અહીંયા પહોંચ્યું છે. અને આ રેડ લાઇન છે એ વાવાઝોડાનું રૂટ છે, એ દિશામાં વાવાઝોડું આગળ વધવાનું છે. હવે આપણે વરસાદની વાત કરીએ કે ગુજરાતમાં કઈ તારીખે કેટલો અને કેવો વરસાદ વરસવાનો છે, તો આ 15 તારીખ એટલે કે આજની આગાહી છે. જ્યાં તમે ઓરેન્જ પાર્ટ આ જોઈ રહ્યા છો, કચ્છ, મોરબી અને જામનગર, ત્યાં હેવી ટુ વેરી હેવી રેઇનફોલની આગાહી કરવામાં આવી છે. એટલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાલી દેવભૂમિ દ્વારકામાં લાલ કલર છે, રેડ ખતરાનો કલર, કે ત્યાં સૌથી વધારે વરસાદ આવશે અને પવન પણ જોરથી ફૂંકાવાનો છે. 16 તારીખ કે જે ગુજરાત માટે સૌથી વધારે ભારે છે, ત્યાં કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ કલર તમે જોઈ શકો છો, લાલ રંગ જોઈ શકો છો. અહીંયા સૌથી વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય 16 તારીખે આ યલો પાર્ટ એટલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, આટલા વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. અને ઓરેન્જ પાર્ટ એટલે મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અહીંયા પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે 16 તારીખે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. 17 તારીખની વાત કરીએ કે જ્યારે વાવાઝોડું કચ્છ ઉપર ટકરાઈને આગળ વધી ગયું હશે ત્યારે કચ્છમાં તો આગાહી છે જ, ઓરેન્જ કલર તમે જોઈ શકો છો. કચ્છ, મોરબી, મહેસાણા, સાબરકાંઠા, આટલી વિસ્તારો છે જ્યાં ભારેથી અતિ ભારે, પણ એ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. એટલે બનાસકાંઠા અને પાટણમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પવન સાથે. અને આ 18 તારીખની વરસાદની આગાહી છે. જે ગ્રીન કલર તમને દેખાઈ રહ્યો છે એનો મતલબ એ કે હવે 18 તારીખે અહીંયા કોઈ વોર્નિંગ નથી, પણ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી એટલે ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. એટલે જે બિપોર જોઈ વાવાઝોડાનો રૂટ છે એ કચ્છ જોડે, કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચીની વચ્ચે ટકરાશે, ત્યાંથી આગળ જશે. એકવાર જ્યારે વાવાઝોડું જમીન પર ટકરાય છે ત્યારે એની ગતિ ઓછી થઈ જાય છે, પણ આ વાવાઝોડાની વિથ વધારે છે એટલે આગળ વધતું વધતું જ્યાં જશે ત્યાં પવન પણ આવશે અને વરસાદ પણ આવશે. અત્યારે એવી સ્થિતિ છે કે વાવાઝોડાની અસર વધતા દરિયો ગાંડો તૂર બન્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં બિપોર જોઈ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. ઇવન સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ છે અને જામનગરના બંદરે 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. અને આ જ સ્થિતિના કારણે
તંત્ર પણ એલર્ટ છે અને આગાહી કરી દેવામાં આવી છે, લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે, અનેક લોકોને સ્થળાંતરિત પણ કરી નાખવામાં આવ્યા છે। આવી જ રીતે બિપોરજોય વાવાઝોડાની તમામ અપડેટ્સ તમને દિવસભર અમે આપતા રહીશું, એટલે તમે જોડાયેલા રહેજો VTV ગુજરાતી.com સાથે।